નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરળિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણી જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર પંચ્યાસી જોઈશું તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો કે ભાઈ અહીંયા આપણે પ્રથમ પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ ઘઉંનું વાવેતર સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે ઓપ્શન એ અમદાવાદમાં ઓપ્શન બી હાલમાં ઓપ્શન સી મહેસાણામાં અને ઓપ્શન ડી અમરેલીમાં તો આ ઘઉંનું છે એ વાવેતર સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે મિત્રો તો કે ભાઈ મહેસાણામાં થાય છે એટલે કે કયો ઓપ્શન આપણો સાચો પડશે તો કે ભાઈ ઓપ્શન સી આપણો સાચો આવશે કે મહેસાણા જિલ્લામાં છે એ સૌથી વધારે છે એ ઘઉંનું વાવેતર થાય છે તો પાછો પ્રશ્ન આપણે થાય કે ભાઈ સર સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે

છાસિયા ગૌ દાઉદખાની દાઉદ તો આ બધી જાતો છે એ ક્યાં પ્રદેશમાં જાણીતી છે તો કે ભાઈ ભાલ પ્રદેશમાં જાણીતી છે જે ઉત્પાદનમાં સૌથી વધારે સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને આ કયા જિલ્લામાં આવ્યું છે તો કે ભાઈ અમદાવાદ જિલ્લામાં છે એ ભાલ પ્રદેશમાં ભારત પ્રદેશ આવેલો છે એટલે કે વાવેતરની દૃષ્ટિએ પૂછાશે તો મહેસાણા સૌથી વધારે વાવેતર છે પણ ઉત્પાદનની વાત કરવામાં આવે તો ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લો એટલે કે ભાલ પ્રદેશ છે એ જાણીતો છે કઈ કઈ જાતિના ઘઉં તો કે ભાલિયા છાસિયા અને દાઉદ ખાની ઘઉં છે એવા એ છે એ સૌથી વધારે સારા પ્રમાણમાં થાય છે પણ મિત્રો ભારતમાં જો પૂછાય તો કે ભાઈ ભારતમાં સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન ક્યાં થાય છે એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે અને મિત્રો અવારનવાર ચર્ચામાં હોય છે જેથી કરીને તમને ખબર જ હોય છે કે સૌથી વધારે ઘઉં આપણા ભારતના કયા રાજ્યમાં થાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે તો કે ભાઈ ગાજરમાંથી કયું વિટામિન મળે છે તો કે ગાજરમાંથી ઓપ્શન એ આપેલો છે ઓપ્શન બી આપેલો છે ઓપ્શન સી આપેલો છે અને ઓપ્શન ડી તો કે ભાઈ ગાજરમાંથી આપને કયું વિટામિન મળે છે તો કે ગાજરમાંથી આપણને વિટામિન એ મળે છે કયું મળે છે તો કે વિટામિન એ મળે છે હવે મિત્રો આ વિટામિન છે એ બી સી ડી એટલે અહીંયા આપને આપેલા છે તો આ એ બી સીડી છે એમના નામ શું છે અને એમની ઉણપથી શું શું થાય છે કયા કયા રોગ થાય છે તો એ આપને ખ્યાલ હોવો જોઈએ

એટલા માટે આપણે વિટામિન બી ને કયા નામે ઓળખીશું તો કે વિટામિન બી છે એ કયા નામે ઓળખાશે તો કે બી કોમ્પ્લેક્સના નામે ઓળખાશે હવે વિટામિન સી ની વાત કરીએ તો કે વિટામિન સી નું રાસાયણિક નામ શું છે તો કે એસ્કોર્બિક એસિડ વિટામિન સી નું નામ શું છે રાસાયણિક નામ શું છે તો કે ભાઈ એસ્કોર્બિક એસિડ અને વિટામિન ડીનું રાસાયણિક નામ શું છે તો કે ભાઈ રે કેલ્સી ફેરો વિટામિન ડીનું નામ શું છે રાસાયણિક નામ તો કેલ્સી ફેરો હવે મિત્રો આપણે આ રાસાયણિક નામની વાત કરી હવે આમની ઉણપથી કયા કયા રોગ થાય વિટામિનની ઉણપથી કયા કયા રોગ થાય તો કે ભાઈ પહેલાં તો જે વિટામિન એ છે એની ઉણપથી છે આપણે કે જે દિવસ દિવસ દરમિયાન દેખાતું હોય છે પણ રાત્રિ દરમિયાન છે દેખાતું નથી એટલે કે વિટામિન એ ની ઉણપથી થાય છે રતાંધળાપણું પછી તો કે ભાઈ બી છે એમાં ઘણા બધા અલગ અલગ છે એટલે પેલાગ્રા પછી

સુકતાન એટલે શું તો કે ભાઈ હાડકાઓ નબળા પડવા એટલે કે વાત હાડકાઓ જે છે એમાં વિટામિન ડીની ઉણપ થાય તો કે હાડકાઓ કેવા હોય છે નબળા રહે છે તો ફરીથી આટલી માહિતી આપણે યાદ રાખીશું વિટામિનમાંથી તો કે વિટામિન એની વાત કરીએ તો કે ભાઈ પહેલાં તો મળે છે ગાજરમાંથી પછી તો કે એનું રાસાયણિક નામ શું છે તો કે રેટિનાલ છે અને એનાથી ઉણપથી કયો રોગ થાય છે તો કે રત્તાધ્રાપણો એનો ઉણપથી રોગ થાય છે વિટામિન બીની વાત કરીએ મિત્રો તો કે એ પણ બધા ફળોમાંથી ને એમાં મળે છે એટલે અલગ અલગ હોવાથી આપણે અલગ અલગ કહી શકાય પણ યાદ રાખીશું એને આપણે કયા નામે ઓળખીએ છીએ બી કોમ્પ્લેક્સ અને એમાં કયા કયા પેલેગ્રા છે એનિમિયા છે આ બધા એમના રોગ થતા હોય છે આ સિવાય જોઈએ વિટામિન સી તો એમની ઉણપથી પહેલાં તો રોગ કયો થાય તો કે સ્કરવી રોગ થાય છે ચામડીનો રોગ છે અને વિટામિન સીની રાસાયણિક નામ શું છે તો કે સ્કોર્બિક ના નામે ઓળખાય છે અને મિત્રો આ વિ વિટામિન સી છે એ આપણે શેમાંથી મળે છે તો કે ખાટા ફળોમાંથી મળે છે શેમાંથી મળે છે તો કે ખાટા ફળોમાંથી અને વિટામિન ડીની વાત કરીએ તો કે એનું નામ છે કેલ્સી ફેરો અને એ એનાથી ઉણપથી કયો રોગ થાય છે તો કે સુકતાન નામનો રોગ થાય છે કે જે હાડકાઓનો નબળા પાડે છે તો મિત્રો આ બધા વિટામિનને આપણે ખ્યાલ હોવો જોઈએ આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે ભાઈ ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે એટલે કે ભારતનું જે બંધારણ છે એમાં ભારતના બંધારણના પિતા તરીકે કોને ઓળખાય છે તો કે ઓપ્શન એ ડૉક્ટર આંબેડકર ઓપ્શન બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓપ્શન સી ડોક્ટર રાધાકૃષ્ણન અને ઓપ્શન ડી એક પણ નહીં તો ભારતના બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે તો કે ઓપ્શન એ ડૉક્ટર સાહેબ આંબેડકર છે એ ઓળખાય છે એટલે કે આપણું જે બંધારણ છે એ બંધારણમાં રચનામાં સારો એવો ફાળો કોઈનો હોય તો કોનો આપેલો છે તો કે ડૉક્ટર સાહેબ આંબેડકરનો અને મિત્રો આ ડૉક્ટર સાહેબ આંબેડકરનો આપણે એક વ્યક્તિ વિશેષમાં સંપૂર્ણ એક વિડીયો બનાવેલો છે તો તમે એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો એટલે આપણા કાયદા સૌ પ્રથમ કાયદા પ્રધાન તરીકે ઓળખવા હોય તો કેવા કયાને વ્યક્તિને ઓળખી શકાય તો કે ડૉક્ટર સાહેબ આંબેડકર અને આમને છે એ શું કહેવામાં આવે છે

અને મિત્રો આ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ છે એમની નિમણૂક કોના દ્વારા થઈ હતી તો કે ભારતની બંધારણ સભા દ્વારા છે એમની નિમણૂક કરવામાં આવી હતી એમની કોઈ ચૂંટણી કરવામાં આવી નથી એટલે ધ્યાન રાખીશું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સૌ પ્રથમ રાષ્ટ્રપતિ અને ડૉક્ટર રાધાકૃષ્ણ છે એ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે અને બીજા છે એ શું હતા રાષ્ટ્રપતિ હતા અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા તો આ આપણે યાદ રાખીશું અને આમના માનમાં કયો દિવસ ઉજવવામાં આવે છે તો કે શિક્ષક શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ડૉક્ટર રાધેન રાધાકૃષ્ણ સર્વપલ્લીની યાદમાં તો આપણે યાદ રાખીશું આધુનિક મનુ અથવા બંધારણમાં સોનું સારા પ્રમાણમાં યોગદાન હતું તો કે ડૉક્ટર સાહેબ આંબેડકરનું આ સિવાય રાજેન્દ્રપ્રસાદ પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને બંધારણ સભાના સ્થાયી છે એ અધ્યક્ષ હતા આ સિવાય રાધાકૃષ્ણ સર્વપલ્લી જે બીજા રાષ્ટ્રપતિ અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર આપેલો છે કે ભાઈ ભારતના કયા રાજ્યમાં રબરનું મોટા પાયે ઉત્પાદન થાય છે એટલે કે રબર છે એ ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે થાય છે ઓપ્શન એ કર્ણાટક ઓપ્શન બી ગોવા ઓપ્શન સી પશ્ચિમ બંગાળ કે ઓપ્શન ડી કેરળ તો કયો જવાબ આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન ડી છે એ કેરળ આપણો સાચો જવાબ આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે ભાઈ પોહિણીનો ધોધ કયા આવેલો છે આ પોણીનો ધોધ છે કયા જિલ્લામાં આવેલો છે ઓપ્શન એ અરવલ્લી ઓપ્શન બી પંચમહાલ ઓપ્શન સી દાહોદ અને ઓપ્શન ડી ગોધરા તો આ પોણીનો ધોધ છે એ કયા જિલ્લામાં આવેલો છે મિત્રો તો કે ભાઈ ઓપ્શન બી પંચમહાલ જિલ્લામાં આવેલો છે કયા જિલ્લામાં આવેલો છે તો કે પંચમહાલ જિલ્લામાં છે એ પોયણીનો ધોધ આવેલો છે આ સિવાય મિત્રો એક મહત્ત્વનો પર્વત કયો આવેલો છે તો કે ભાઈ પાવાગઢ પર્વત છે એ પણ કયા જિલ્લામાં આવેલો છે તો કે પંચમહાલ અને ચાપાનેર જે ઇતિહાસમાં મહત્ત્વની ઇતિહાસમાં મહત્ત્વના સ્થળો સાથે સાબિત થઈ શકે છે એટલે કે જે પાવાગ ચાપાનેર છે એમને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ મૂકવામાં આવેલું છે જેનો વિકાસ સારા પ્રમાણમાં કોણે કરેલો હતો તો કે મોહમ્મદ બેગડાએ છે એ કરેલો હતો કે જેમણે બીજું મક્કા મદીના બનાવવામાં માંગતો હતો આ અંતર્ગત ઘણી બધી મસ્જિદો ઘણા બધા તળાવો બગીચાઓ પણ આ અંતર્ગત મોહમ્મદ બેગડાએ ચાપાનેરમાં બંધાવ્યા હતા અને ચાપાનેરને છે એ ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઇડમાં મૂકવામાં આવ્યું હતું તો કે જાપાન એને બે હજાર ચારમાં છે એ વર્લ્ડ હેરિટેજ સાઇડમાં મૂકવામાં આવ્યું હતું એટલે એટલી માહિતી આપણે યાદ રાખીશું પંચમહાલ જિલ્લા અંતર્ગત તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ